મોડાસાની યુવતીના શંકાસ્પદ કેસમાં 3 આરોપીની અટકાયત કરાઈ. મોડાસાના સાયરાની યુવતીના શંકાસ્પદ મોત મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધાયો હતો. તેમજ આ ચકચારી બનાવને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ ગુનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓએ શનિવારે મોડી રાત્રે જાતે જ આત્મસમર્પણ કર્યું હતું અને પોલીસે આ આરોપીની અટકાયત કરી પરિવારજનો દ્વારા આપવામાં આવેલા ગુનામાં વપરાયેલ કારના સીસીટીવી વાળી કારને પણ કબજે લઈ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમજ આ 3 આરોપીઓની અટકાયત કરી ગુના અંગે કઈ રીતે ગુનો આચરવામાં આવ્યો હતો અને કેવી રીતે આચરવામાં આવ્યો હતો આ સમગ્ર વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા આવતીકાલે આ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તપાસ માટે વધુ રિમાન્ડ મેળવાશે. જ્યારે આ ગુનામાં હજુ પણ ફરાર સતીશ ભરવાડ રહેવાસી રમાણાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની અટક કરવામાં કેટલા આરોપીઓને શું વિગત છે? આ ઘટનાની અંદર આજે બપોરે પીડિતાની બહેનનું નિવેદન પત્યું, પહેલું નિવેદન ફરિયાદ પછીનું. ખાસ અમુક સંજોગોના કારણે નિવેદન લઈ શકાયું નતું. બપોરે જેવું જ પીડિતાનું નિવેદન પત્યું, અમે આ ગાડી કબજે કરી છે જે ફરિયાદમાં બતાવેલી છે અને 3 આરોપીઓ LCB, SOG અને પેરોલ ફોર્ડર પ્રયત્નોથી અને આગેવાનોના પ્રયત્નોથી અત્યારે 3 આરોપીઓ રજૂ થતા એમને પૂછપરછ કરી ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સર, કયો એક આરોપી સર હજી પકડાયો? એક જ મિનિટ. સતીશ નામ? હા, સતીશ ભરવાડ નામના આરોપી બાકી છે. હજુ આગળની આરોપીઓના ધરપકડ પછી ગુનામાં એ કઈ રીતે સંડોવાયેલા છે, શું શું કર્યું છે, એમનો રોલ શું છે, એમનું મેડિકલ કરવામાં આવશે. કારણ કે અને વિશેષ પૂછપરછ કરી આરોપીઓની અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ગાડી એના ઘરેથી જ લેવામાં આવી છે, એના ઘરે પડી હતી. જેવું આ સ્ટેટમેન્ટ પત્યું એટલે અમે જે ટીમો છે એમાં ગાડી આરોપીઓ એના માટેના સ્ટેટમેન્ટ પછી આ તુરત જ કાર્યવાહી શરૂ. સર, 10-7 તારીખે સર ફરિયાદ નોંધવામાં આવી હતી, આરોપીના નામ આપવામાં આવ્યા છે. આજે 11 તારીખ છે, 4 દિવસમાં સર આરોપીઓને કેમ ન પકડવામાં આવે છે? આરોપીઓના પકડવાના ને બધા પ્રયત્નો ચાલુ જ હતા, પણ જે તપાસની અંદર ફરિયાદ છે 7 તારીખે ફરિયાદ થઈ ગઈ આપણે જેવું PM પત્યું એના પછી, પણ ફરિયાદ પછી પંચનામું કે કોઈ સાહેબના નિવેદન કે એવા સંજોગો સર્જાણા કે જેના લીધે લઈ શકાયેલા હતા અને અમારા પ્રયત્નો પણ ચાલુ જ હતા અમને પકડવાના. એટલે આ બધાના પ્રયત્નોથી સંપર્કથી બધાથી હાલમાં અત્યારે બધા પ્રયત્નોથી એનાથી રજૂ થયા છે બધા અને હવે આરોપીઓના રિમાન્ડ. વૈભવ રાઠોડ, KTV ન્યૂઝ, મોડાસા.